જે એમ બે ગ્રુપ ઓફ સ્કૂલમાં હું નલિની ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર સિક્સ પેટા નોંધો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે પેટા નોંધોના ઘણા પ્રકાર છે એમાંથી આપણે ખરીદ નોંધ વિશે જોતા હતા ખરીદ નોંધની અંદર આપણે જોયું કે ખરીદ નોંધના બે પ્રકાર છે એક સાડી ખરીદ નોંધ અને બીજી છે ખાનાવાળી ખરીદનોંધ ખાનાવાળી ખરીદનોની અંદર ફરી પાછા બે પ્રકાર છે માલના પ્રકાર પ્રમાણેની નોંધ અને બીજા નંબર પર આવે છે માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ તો એની અંદર કીધું છે આપણને જ્યારે વેપારી માલ ખરીદે છે ત્યારે વેચનાર વેપારી ઘણીવાર માલની વેચાણ કિંમત ઉપરાંત વિવિધ પ્રકારના ખર્ચ ઉમેરી ભરટીયું મોકલે છે આ ખર્ચમાં વસેક એટલે કે જીએસટી રેલવેનું મજૂરી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે એટલે અહીંયા આગળ આપણને કીધું છે કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદનો કે જ્યારે વેપારી માલ ખરીદે છે ત્યારે વેચનાર વેપારી ઘણીવાર માલની વેચાણ કિંમત ઉપરાંત એટલે માલની જે કિંમત હશે એ કિંમત ઉપરાંત વિવિધ પ્રકારના ખર્ચાઓ જેમ કે રેલવેનું છે મજૂરી છે જીએસટી એટલે કે વસેક જેને આપણે કહીએ તો આવા બધા ખર્ચાઓ ઉમેરીને ત્યાર પછી આપણને ભરટીઓ આપવામાં આવે છે એટલે કે બિલ આપવામાં આવે છે તો આ જે બિલ આપવામાં આવે છે તેને આધારે શું કરવામાં આવે છે તો પેટા નોંધની અંદર નોંધ કરવામાં આવે છે જેનો નમૂનો આપણી જ બુક જે છે એ ટેક્સ્ટબુકના પાના નંબર એકસો ને બત્રીસ ઉપર નમૂનો આપણને આપેલો છે અહીંયા નમૂનો જોતાં તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે તો અહીંયા વધારાના ખાના એટલે જે સાદી નોન તૈયાર કરતા હતા તે જ પ્રકારની છે પણ અહીંયા શું કરવામાં આવશે વિવિધ પ્રકારના ખર્ચાઓ જે છે એ ખર્ચાઓને સમાવવા માટે અહીંયા આગળ જુદા જુદા ખર્ચના ખાના દોરવામાં આવેલા હશે અને ત્યાર પછી કુલ રકમ લખવામાં આવેલી હશે એટલે ખાનાવાળી જે નોટ છે એની અંદર માલની વસ્તુની જે કિંમત છે વેપારી વટાવ બાદ કર્યા પછીની તે જ ધ્યાનમાં લેવાય છે અને ત્યાર પછી જે જે ખર્ચાઓ હશે એ ખર્ચાઓ અંદર શું કરવામાં આવશે ઉમેરવામાં આવશે અને એ ખર્ચાઓ ઉમેરીને જે તે માલની કુલ જે કિંમત છે જે કુલ રકમ છે એ શોધવામાં આવશે જેમ કે આપણા પેજ નંબર એકસોને બત્રીસ ઉપર આપણને નમૂનો આપેલો છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદનારનો નમૂનો એમાં પહેલું ખાનું છે તારીખ વેપારીનું નામ આવકભરટીયા નંબર ખાટાવાહી પાના નંબર માલની ચોકી રકમ રેલવે નૂર મજૂરી ત્યાર પછી આંતરરાજ્યો પૂરતી આંતરરાજ્યપૂરતી આંતરરાજ્યપૂર્તિની અંદર આવક કેન્દ્રીય વસેક અને બીજું જે આપણને આપેલું છે ખાનું આવક પૂરતી રાજ્ય વસેક અને આંતરરાજ્યપૂર્તિની અંદર આવક પૂરતી સંકલિત વસેક આપણને આપેલું છે અને ત્યાર પછી કુલ રકમનું આપણને ખાનું આપેલું છે તો આ દરેક ખાના વિશે આગળ આપણે મોટાભાગના ખાનાઓ વિશે આપણને સમજ જ છે તો જોયું આપણે આગળની જે નોંધો તૈયાર કરીએમાં કે તારીખના ખાનામાં શું કરવામાં આવે છે જે તે વ્યવહારની તારીખ લખવામાં આવશે વેપારીનું નામ જ્યાં આપણને આપેલું છે તો જે વેપારી પાસે આપણે માલની ખરીદી કરી હશે તેનું નામ લખવામાં આવે આવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર જ્યારે ખરીદી કરી હશે ત્યારે જે બિલ આપણે ભરેલું હશે એના પર જે નંબર હશે અહીં લખવામાં આવે ખાટાવાહી પાના નંબર ઉપર આપણે કશું લખતા નથી માલની ચોખ્ખી રકમ માલની ચોખ્ખી રકમ એટલે કે માલની વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ હશે તે રકમ અહીં નોંધવામાં આવે છે કારણ કે આપણને ખબર છે કે અહીં જે કોઈ પણ વ્યવહારો નોંધાશે એ બધા કેવા હશે ઉધાર વ્યવહારો હશે અને ઉધાર વ્યવહારો હશે એટલે એની ઉપર જે વટાવ મળશે એ કયો મળશે તો કે વેપારી વટાવ એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની જે માલની ચોખ્ખી રકમ છે તે માલના અહીંયા રકમના ખાનામાં લખવામાં આવશે ત્યાર પછી આપણને જે ખર્ચા આપેલા હશે એ ખર્ચાને ધ્યાનમાં રાખીને જુદા જુદા ખર્ચના ખાના આપણે દોરવું પડે ધારો કે રેલવેનું આપણને આપેલું હોય મજૂરી આપેલી હશે તો રેલવેનું ખાનું દોરીશું મજૂરી આપેલી હશે તો મજૂરીનું ખાનું શું કરવું પડે દોરવું પડે ત્યાર પછી આંતર પૂરતી આંતર રાજ્ય પૂરતી વેરાનું પણ ખાનું દોરવું પડશે અને ત્યાર પછી કુલ રકમનું ખાનું તો અહીંયા માલની જે ચોખ્ખી રકમ આવે છે આના વિશે તમે આગળ ભણી ગયા છે બરાબર તો એમાં શું કીધું છે કે આંતરરાજ્યપૂર્તિ અને આંતરરાજ્યપૂર્તિ વિશે કીધું છે આંતરરાજ્યપૂર્તિ એટલે એક જ રાજ્યની અંદર જે વ્યવહારો થતા હોય બરાબર ખરીદીના વ્યવહારો તો એને શું કહેવામાં આવે છે આંતરરાજ્યપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે એ તમે ચેપ્ટર નંબર ત્રણ વસ્તુ અને સેવાનો કર પરિચય જે છે એ ચેપ્ટરમાં આના વિશે તમે ભણીને જ આવેલા છો તો આંતરરાજ્ય પૂરતી એટલે જે તે આગળ આપણા રાજ્ય અને શું કહેવામાં આવે છે તો એના વિશે આપણે જોવા જઈએ તો અહીંયા મેં તમને કહું છું તે પ્રમાણે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહે છે બરાબર પોતાના જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યારે વ્યવહાર થતો હોય તો એને કયું કહેવામાં આવે છે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર કહે છે દાખલા તરીકે ગુજરાતની અંદર જ જો વ્યવહાર થતા હોય તો એને કયો વ્યવહાર કહેવામાં આવે છે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે તો આંતરરાજ્ય પૂર્તિની અંદર અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે શું લખેલું છે આવક પૂરતી કેન્દ્રીય અવસ આવક પૂરતી કેન્દ્રીય અવસ્યક એટલે તમે ભણી ગયા છો એને શું કહેવામાં આવે છે સી જીએસટી આવક પૂરતી રાજ્ય વસેક એટલે એને એસ જીએસટી તરીકે આપણે એને ઓળખીએ છીએ તો અહીંયા આગળ વેરા જે છે એ વેરા આપણને જે કંઈ પણ હશે તે આપણે ધ્યાનમાં રાખીને હવા જે કંઈ પણ વ્યવહાર હશે એ વ્યવહારને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ આપણે શું કરીશું વસેકની ગણતરી કરીશું બરાબર ચાલો એટલે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો સી જીએસટી એસ જીએસટી આપણને લાગુ પડે છે ત્યાર પછી આપણને બીજું શું આપેલું છે દીકરા તો કે આંતરરાજ્ય પૂર્તિ આપેલી છે આંતર પૂર્તિ આપેલું છે પૂર્તિ એટલે શું તો પૂર્તિ એટલે વ્યવહાર એટલે કેવો વ્યવહાર પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો પૂરતી વ્યવહાર આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના બીજા કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે એવા વ્યવહારને કયો વ્યવહાર કહેવામાં આવે છે આંતર રાજ્ય પૂરતી વ્યવહાર કહે છે જેમ કે ગુજરાતની અંદર અને મહારાષ્ટ્ર બે રાજ્યો છે એ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જો વ્યવહાર થતો હોય તો એને કયો વ્યવહાર કહેવામાં આવે છે આંતર રાજ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે અને એક જ પ્રકારનો કર લાગુ પડે છે જેને આપણે સંકલિત વસ્તુ અને સેવાનો કર આઈ જીએસટી તરીકે ઓળખીએ છીએ એટલે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો એક જ પ્રકારનો આંતરરાજ્ય પૂર્તિનો વ્યવહાર હોય તો એક જ પ્રકારનો કર લાગુ પડે જેને સંકલિત વસ્તુ અને સેવાનો કર જેને શું કહેવામાં આવે છે તો કે આઈ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ આપણે આજે જે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર આંતરરાજ્ય પૂરતી વ્યવહાર અને એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ચેપ્ટર નંબર ત્રણમાં મેળવી જ લીધેલી છે છતાં પણ અહીં આગળ તમને મેં માહિતી આપી છે તો આવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે સી જીએસટી આવક પૂરતી રાજ્ય વસેક એટલે એસસીએસટી જીએસટી આવક પૂરતી સંકલિત વસેક આંતરરાજ્ય પૂરતી એટલે બે રાજ્યો હશે બે રાજ્યો વચ્ચે જ્યારે વ્યવહાર થતો હશે ત્યારે આઈ અને ત્યાર પછી આપણને કુલ રકમનું ખાનું જોવા મળે છે એટલે કહેવાનો મતલબ એ કે અહીંયા આગળ તારીખ વેપારીનું નામ અને માલની ચોખ્ખી રકમ લખીશું માલની જે ચોખ્ખી રકમ આવશે વેપારી વટાવ બાદ કર્યા પછીની એની અંદર રેલવેનું હશે મજૂરી હશે જે કંઈ પણ વે વસેક હશે એ વસેક આપણે એમાં ઉમેરીશું અને ત્યાર પછી જે માલની કુલ રકમ જે છે એ કુલ રકમના ખાનામાં આપણે રકમ લખીશું અને ઉપરથી દરેક ખર્ચ માટે આપણે કેટલો ખર્ચ થયો એ આપણે જાણી શકીએ દાખલા તરીકે મજૂરી હોય તો મજૂરીનો કુલ ખર્ચ કેટલો થયો તે જાણી શકીએ છીએ અથવા તો જે તે વેપારી પાસેથી આપણે જ્યારે વસ્તુ ખરીદેલી હશે ત્યારે કુલ કેટલા રૂપિયા આપણે ચૂકવવા પડવાના છે એના વિશેની આપણને પૂરેપૂરી માહિતી શેમાંથી મળી જાય છે કુલ રકમમાંથી મળી જાય છે અને તમને કીધું તે પ્રમાણે કે પેટર્ન તૈયાર કરતી વખતે જે પેલા ત્રણ નિયમો જે છે કે એ નિયમો આપણે હંમેશા યાદ રાખવાના છે કે પેટાનો અંદર માત્ર ને માત્ર ઉધાર વ્યવહારોની શું કરવામાં આવશે નોંધ કરવામાં આવશે બીજું કે મિલ્કટને લગતા વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી અને ત્રીજું કે જ્યારે વ્યવહાર અડધો રોકડ આપ્યો હોય અડધો ઉધાર આપેલો હોય તો આપણે પૂરેપૂરા વ્યવહારને કેવો ગણી લેવાનો છે તો કે ઉધાર ગણીને ચોપડે નોંધ કરવાની છે તો આના ઉપરથી આપણે દરેક પ્રકારના માલની કુલ ઉધાર ખરીદીની કિંમત અને દરેક પ્રકારના ખર્ચની કુલ કિંમત શું કરી શકીએ જાણી શકીએ એટલે કુલ ખરીદી ઉઢાર ખરીદીની કિંમત કેટલી થયેલી છે એ જાણી શકીએ દરેક પ્રકારના જે ખર્ચ છે એ ખર્ચની કુલ રકમ કેટલી થયેલી છે એ પણ આપણે જાણી શકીએ છીએ આમ ખાટા વહીમાં આ રીતે ખાટા ખોલીને પણ આપણે શું કરી શકીએ છીએ તો કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદનો નમૂનો અથવા તો નમૂનાના આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે માલની ચોખ્ખી રકમ અને ત્યાર પછી એની અંદર જે કંઈ પણ ખર્ચાઓ વસેક જે હશે વસેક એટલે ખર્ચ એક પ્રકાર એ ઉમેરીને માલની કુલ રકમ આપણે મેળવીશું તો એના આધારે જ આપણે દાખલાની આપ જે શરૂઆત કરીશું તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં ફરી પાછો તમે નમૂનો એકવાર તમારી ટેક્સબુકમાં દોરેલો જ છે આપેલો છે ટેક્સબુક પેજ નંબર એકસો ને બત્રીસ પર નમૂનો આપેલો છે એ નમૂનો ફરી પાછો તમે એકવાર યાદ કરી લેજો બરાબર ચાલો થેન્ક યુ